નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી લર્નિંગ હબમાં હું ભરત અરસરિયા આપનું સ્વાગત કરું છું. આજે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ છીએ. એક બ્રિજની નીચે વહેતી નદીના પાણીમાં પથ્થરને મુક્ત પતન આપીને બ્રિજની ઊંચાઈ માપવાના પ્રયોગમાં સમયના માપનમાં 2 સેકન્ડને અંતે 0.1 સેકન્ડની ત્રુટિ ઉદ્ભવે છે. તો બ્રિજની ઊંચાઈના માપનમાં આ ત્રુટિ ઉદ્ભવે છે. તો બ્રિજની ઊંચાઈના માપનમાં ઉદ્ભવતી ત્રુટિ કેટલી હોય? તો આપણી પાસે સૂત્ર છે એસ બરાબર V0T પ્લસ 1/2 AT² શિરોલંબ દિશા માટે એચ લઈએ છીએ. બીજું કે પથ્થરને મુક્ત પતન કરાવવો છે. તો કોઈ પણ વસ્તુ મુક્ત પતન કરે એટલે પ્રારંભિક વેગ 0 એટલે સ્ટેપ 0 થાય. અને શિરોલંબ દિશા માટે એને બદલે શું લઈએ? જી લઈએ. તો અહીંયા એચ 1/2 જે છે 9.8 અને T² 2 સેકન્ડ છે સમયનું માપન, 2 નો વર્ગ. તો પર 2 કેન્સલ થશે અને કેટલા આવશે? 19.2 મીટર એચ આવ્યું. પણ ડેલ્ટા એચ શોધવું છે. તમે ત્રુટી લગાડી, ડેલ્ટા એચ બાય એચ ઇઝ ઇક્વલ ટુ, હવે જે અચળ છે 9.8, 1/2 અચળ, T² શું આવશે? 2 ડેલ્ટા T/T. 2 ડેલ્ટા T સમયના માપનમાં ત્રુટી 0.1 અને T છે 2 એટલે 2 કેન્સલ થશે. ડેલ્ટા એચ અપોન એચ, તો ડેલ્ટા એચ 0.1, એચ આ બાજુ ગુણાકારમાં આવી જાય. એચ કેટલા છે મિત્રો? 19.2. તો 1. અહીંયા મિત્રો સોરી 19.6 આવશે એટલે 1.96 આવશે. ઓકે, એટલે સી આન્સર આવશે. નેક્સ્ટ, એક સ્ક્રુ ગેજમાં વર્તુળાકાર સ્કેલને 2 પૂર્ણ ભ્રમણ આપતા મેઇન સ્કેલ પર સ્ક્રુ વડે 1 મિલીમીટર અંતર કપાય છે. તો સ્ક્રુ ગેજ છે, સૌપ્રથમ આપણે લઘુત્તમ માપશક્તિ શોધીએ. તો સ્ક્રુ ગેજની લઘુત્તમ માપશક્તિ શું આવશે મિત્રો? કે પેચ અંતર છેદમાં આપણે વર્તુળાકાર સ્કેલના કુલ વિભાગ આવશે. તો પેચ અંતર શોધવા માટે શું કરીશું? સ્ક્રુ ગેજ માટે 2 પૂર્ણ પરિભ્રમણ બરાબર, એ દરમિયાન કેટલું અંતર કપાય છે તે 1 મિલીમીટર છેદમાં 2, પેચ અંતર કેટલું આવશે? 0.5 મિલીમીટર. હવે લઘુત્તમ માપશક્તિ, પેચ અંતર છેદમાં વર્તુળાકાર સ્કેલ એના કુલ કાપા. સ્કેલના કુલ કાપા, તો પેચ કેટલું મળ્યું? 0.5 મિલીમીટર. હવે મિત્રો, 2 જ્યારે પૂર્ણ પરિભ્રમણ થતા હોય અને 1 મિલીમીટર હોય એટલે એના ઉપર 50 કાપા હોય, 1 મિલીમીટર અંતર ખસે અને બરાબર છે, અને એક જ ભ્રમણ કરાવવામાં આવે તો એના ઉપર 100 કાપા હોય છે, ધ્યાન રાખજો. તો વર્તુળાકાર સ્કેલ પર અહીંયા કેટલા કાપા છે? 50 કાપા છે. ઓકે, પોઈન્ટ કાઢી લે, 5/500 1/100 અને 0.01 મિલીમીટર. આ આવી લઘુત્તમ માપશક્તિ. ચાલો હવે રીડિંગ આપણે જોતું હોય તો સ્ક્રુ ગેજની મદદથી માપતી વખતે તારનો વ્યાસ બરાબર એનું અવલોકન 3 મિલીમીટર અને તેની સામે વર્તુળાકાર માપક્રમ પરનો 35મો કાપો સંપાત થાય છે. તો મુખ્ય માપ વત્તા જેટલામો કાપો બંધ બેસે છે એમની સાથે લઘુત્તમ માપશક્તિ વડે ગુણવાનું અને પછી ત્રુટી પ્લસ માઇનસ કરવાની. જો ત્રુટી માઇનસ હોય તો ઉમેરવાની, પ્લસ હોય તો બાદ કરવાની.
તો અહીંયા તારનો વ્યાસ શું આવશે? તારનો વ્યાસ. આ પ્રાયોગિક પ્રશ્નો પણ આપણે પૂછાય છે JEEની અંદર, એટલે પ્રેક્ટિકલનો પ્રશ્ન છે. તો મુખ્ય માપ કેટલું આવ્યું? 3 મિલીમીટર. આ 3 મિલીમીટર વધતા જે કાપો બંધ બેસે છે એમની સાથે લઘુત્તમ માપ શક્તિ ગુણવાની, બરાબર. તો જે 35મો કાપો છે 0.01 × 35 અને માઇનસ ત્રુટી છે 0 એટલે પ્લસ કરવાની, પ્લસ 0.03 મિમી. 3 મિલીમીટર પ્લસ કેટલા આવશે? 0.35 પ્લસ 0.38 થશે. આ 3 મિલીમીટર 3.38 આપણું મુખ્ય મેઇન માપ આવ્યું કુલ ટોટલ તારનો વ્યાસ, એટલે એ આવશે આન્સર. નેક્સ્ટ, એક પ્રયોગમાં કોઈ એક સાધનની મદદથી ખૂણાઓ માપવામાં આવે છે. આ સાધનમાં મુખ્ય માપક્રમ પરના 29 વિભાગો બરાબર વર્નિયર માપ પરના 30 વિભાગો થાય છે. તો વર્નિયર સ્કેલ VSD વડે દર્શાવાય છે. વર્નિયર સ્કેલ ડિવિઝન બરાબર મુખ્ય માપ માટે 29 કાપા થાય છે. તો મુખ્ય માપને MSD વડે દર્શાવી, મેઇન સ્કેલ ડિવિઝન. તો વર્નિયર સ્કેલ માટે શું થયું? એક VSD બરાબર 29/30. માપ પરના સૌથી નાના વિભાગનું માપ 0.5 અંશ હોય તો સાધનની લઘુત્તમ માપ શક્તિ કેટલી? તો લઘુત્તમ માપ શક્તિનું બીજું પણ સૂત્ર છે, કે મુખ્ય જે માપક્રમ હોય એના એક વિભાગનું અંતર માઇનસ વર્નિયરના એક વિભાગનું અંતર, એટલે 1 MSD માઇનસ 1 VSD. 1 MSD મુખ્ય માપક્રમ ને એક વિભાગનું અંતર VSD 29/30 MSD આ કિંમત મૂકી લસા લઈએ છે. 30 MSD માઇનસ 29 MSD એટલે કેટલા આવશે? 1 MSD/30 લસા લઈએ. MSD એટલે મુખ્ય માપક્રમના એક વિભાગનું અંતર, એ કેટલું આપેલું છે? 0.5 અંશ આપેલું છે. તો લઘુત્તમ માપ શક્તિ 0.5 અંશ 30. તો 60 મિનિટ એટલે 1 અંશ થશે, બરાબર છે. તો 0.25 અંશ એટલે કેટલા થાય? 30 મિનિટ થાય. તો હું અંશને મિનિટમાં કન્વર્ટ કરી દઉં છું. 30 મિનિટ / 30 એટલે લઘુત્તમ માપ શક્તિ કેટલી આવી? 1 મિનિટ. એટલે આન્સર આવશે એ. નેક્સ્ટ, સ્ક્રૂ ગેજની મદદથી એક તારનો વ્યાસ માપવાના એક પ્રયોગમાં મુખ્ય સ્કેલનું અવલોકન 0 છે. વર્તુળાકાર સ્કેલનું અવલોકન 52 વિભાગ છે. જો મુખ્ય સ્કેલ પર 1 મિલીમીટર વર્તુળાકાર સ્કેલ પરના 100 વિભાગો બરાબર હોય તો તારનો વ્યાસ, તો આપણે 1થી વધારે આંટા ફરે તો આ પેચ અંતર શોધવાનું હોય છે. બાકી સીધું જ તે આપણે લઘુત્તમ માપ શક્તિ શોધીએ છીએ. નમાશા મુખ્ય સ્કેલ પર 1 મિલીમીટર અને છેદમાં વર્તુળાકાર સ્કેલ પરના વિભાગો એટલે 100, કેટલા આવશે? 0.01 મિલીમીટર. આ લઘુત્તમ માપ શક્તિ છે. તારનો વ્યાસ મેળવીએ. મુખ્ય સ્કેલનું અવલોકન કેટલું છે? 0 છે. વત્તા વર્તુળાકાર સ્કેલનું અવલોકન 52 છે. તો 52 × લઘુત્તમ માપ શક્તિ મિલીમીટર છે. અને ત્રુટી ન આપેલી હોય તો 0 લઈ લેવાનું, પ્લસ માઇનસ.
કેટલા આવશે? 0.52 મિલીમીટર. પરંતુ આપણને જે આન્સર આપ્યો છે એ સેન્ટીમીટરમાં છે. તો એક મિલીમીટરના સેન્ટીમીટર આવશે -1 ઘાત, એટલે કેટલા આવશે? 0.052 સેન્ટીમીટર. મતલબ બી આન્સર. ઓકે, નેક્સ્ટ. વિદ્યાર્થી એક સળિયાની લંબાઈ માપે છે અને તે લંબાઈ 3.50 સેમી લખે છે. તો વિદ્યાર્થી કયા સાધનનો લંબાઈ માપવા ઉપયોગ કરશે? આમાં પણ આપણે એક પછી ક્રમ ચેક કરવા પડશે. તો પહેલું ચેક કરીએ, વર્નિયર કેલિપર્સ કે જેમાં વર્નિયર સ્કેલનો 10મો કાપો મુખ્ય સ્કેલના 9મા કાપા સાથે સંપાત થાય છે. તો 10 VSD બરાબર શું આવશે? 9 MSD, મુખ્ય સ્કેલ માટે MSD અને વર્નિયર માટે VSD. તો એક VSD બરાબર 9/10 MSD. હવે લઘુત્તમ માપ શક્તિ આપણે શોધીએ વર્નિયરની. MSD - 1 VSD. VSD ની કિંમત મૂકીએ. MSD - 9/10 MSD. લસા લઈએ 10 - 9, 1/10 MSD. અને મેઇન સ્કેલ 1 સેમીમાં 10 કાપ આવે છે. તો આપણને લઘુત્તમ માપશક્તિ મળી. બરાબર, વર્નિયરને લઘુત્તમ માપશક્તિ મળી. કેટલા આવશે? 0.1 સેમી, 1 સેમીની અંદર છે. હવે આપણે માપ લખીએ છીએ. સળિયાની લંબાઈનું કુલ માપ વત્તા 0.1. બીજું કે આપણે બંધ બેસતો કાપો આપ્યો નથી તો 0મો લેવાનો, બંધ બેસતો કાપો. વત્તા ત્રુટી નથી આપી તો 3-2 ત્રુટી 0 લેવાની, 3.50 સેમી. મતલબ પહેલું જ આપણને મળી ગયું છે, એટલે વિદ્યાર્થી 7 વર્નિયર કેલિપર્સનો ઉપયોગ કરે છે. જો આન્સર ના આવે તો ક્રમમાં આપણે બીજું ચેક કરવું પડે, ત્રીજું ચેક કરવું પડે. પણ મેં તમને કીધું એમ, મોસ્ટ ઓફ જ્યારે 4-4 વિકલ્પ ચેક કરવાના આવે ને ત્યારે જનરલી પહેલો બીજો જવાબ આવી જતો હોય છે. ઓકે, બાકી આપણે 4-4 પણ ચેક કરીએ છીએ. તો મિત્રો, આ JEE સ્પેશિયલ માટેના આ MCQ છે, અને આ MCQ ખૂબ એટલે JEE અંદર ઉપયોગી છે. આ સિવાય આગળના બધા MCQ તો મેથ્સના વિદ્યાર્થીએ કરવાના જ છે, પણ આ ઉપરાંત કરવાના હતા. બરાબર, આ સાથે આપણે JEE ના MCQ પૂરા કરીએ છીએ. થેન્ક યુ.